गुड नून टू ऑल। टुडे डिस्कस अबाउट द मास ट्रांसफर ऑपरेशन वन, यूनिट नंबर फोर, इंटरफेस ऑफ मास ट्रांसफर। आज टॉपिक है टू रेजिस्टेंस थियरी, जे टू फिल्म थियरी पर आधारित है दीज वन। ओके, यू आप इक्वेशन डिराइव करीशू, तो वन बाय वन स्टेप अपने स्टार्ट करिए। तो फर्स्ट पॉइंट है दीज वन, द सीम्पली साइलेंट फीचर of within the two film theory are the first one, resistance to transfer in each phase is regarded as lying in a film theory close to the interface. હવે કોઈ બી બે ફેઝ આવે પછી આપણને લિક્વિડ અને ગેસ ફેઝના, જે આપણે પ્રિવિયસ થિયરીમાં ફિલ્મ થિયરીમાં જોઈ ગયા છે, એમાં છે ગેસ ફેઝ અને લિક્વિડ ફેઝ, એમાં ઇન્ટરફેસ આવે પછી આપણને. ઓકે, તો શરૂઆત કરીએ આપણે ડિસ્કશન પાર્ટ દ્વારા. અને ટુ ડિફિકલ્ટીઝ ફિલ્મ વન ઇચ સાઇડ ક્લોઝ ટુ ધ ઇન્ટરફેસ દ્વારા. હવે ફિગરમાં આપણે જોઈએ, જો ગ્રાફ આવ્યો પછી આપણને કોન્સન્ટ્રેશન ઓફ ડિફ્યુઝિંગ સોલ્યુટ એ વર્સિસ ડિસ્ટન્સનો સેમ ગ્રાફ છે ફિલ્મ થિયરીમાં, પણ એમાં કોન્સેપ્ટ અલગ હતો અને આમાં કોન્સેપ્ટ અલગ છે. સેકન્ડ વન, ધ ટ્રાન્સફર ઇઝ This film is by a steady state process of molecular diffusion. હવે મોલિક્યુલર ડિફ્યુઝન આપણે કોને કહીશું, જે મૂવમેન્ટ અને મોશન પર આધારિત રાખે, જે બંને પર નિર્ભર હોય. થર્ડ વન, ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, જે હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન પર હોય, ઇઝ એઝ્યુમ ટુ બી ધ લિનિયર ઇન ધીસ ફિલ્મ એન્ડ ઇટ આઉટસાઇડ ધ ફિલ્મ ઇઝ ઝીરો ઇન ધ બલ્ક ફૂડ, જે આપણે પેનિટ્રેશન થિયરીમાં જોયું હતું. ઓકે, ધીઝ અ સિમ્પલી ડિસ્કશન પાર્ટ ફોર અ ફીચર્સ એ આપ્યા છે એ ફિલ્મ થિયરીના છે. નંબર ફોર, થિયરી એન એઝ્યુમ દેટ ધ ટર્બ્યુલન્સ ઇન અ બલ્ક ફ્લુઇડ ડાઇટ આઉટ ધ ઇન્ટરફેસ ઓફ ધીસ ફિલ્મ. ઓકે, જે થિયરી આપી છે ઇઝ અ ટર્બ્યુલન્ટ ફ્લો બલ્ક ફ્લુઇડના આધારિત છે. ધેન નંબર ફાઈવ, ધ કેપેસિટી ઓફ અ નેગ્લિજિબલ, જેને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ ટાઈમ ટેકન ટુ ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એન્ડ એસ્ટાબ્લિશ ઇન અ સ્મોલ કમ્પેર્ડ ઓફ ટુ ધ ટ્રાન્સફર. ઓકે, આ પાંચ ફીચર્સ છે, અગેન રિપીટ કરીએ આપણે ટુ ફિલ્મ થિયરીમાં, એને કે ટુ રેઝિસ્ટન્સ થિયરી, એમાં સાયલેન્ટ ફીચર્સ ઓફ ટુ ફિલ્મ થિયરીમાં આપ્યા છે. ફર્સ્ટ ફીચર્સ છે એનો ધીસ વન, The resistance to transfer in each phase is regarded to the lying in the film close to the resistance and interface. And two fixations, film 1, each side close to the interface mate che. Second che, the transfer is this film is by a steady state condition process. ફોર મોલેક્યુલર ડિફ્યુઝન, જે મૂવમેન્ટ અને મોશન પર આધારિત છે. થર્ડ વન, ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઇઝ એઝ્યુમ ટુ બી ધ લિનિયર ઇન ધીસ ફિલ્મ એન્ડ ઇટ ઇઝ ધ ઝીરો આઉટસાઇડ ધ ફિલ્મ એન્ડ ધ ઝીરો ઇન ધ બલ્ક ફ્લુઇડ માટે છે. અને નંબર ત્રણથી એ ફીચર્સ, નંબર ફોર, ધ થિયરી એઝ્યુમ દેટ ધ ટર્બ્યુલન્સ ઇન ધ બલ્ક ફ્લુઇડ ઇઝ અ ડાય આઉટ ઇન્ટરફેસ ઓફ ધીસ ફિલ્મ. અને નંબર ફાઈવ, ધ ફિલ્મ કેપેસિટી ઇઝ નેગ્લિજિબલ, જેને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. એન્ડ ટાઈમ ટેકન ટુ ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ટુ એસ્ટાબ્લિશ ઇન ધ સ્મોલ કમ્પેર્ડ ઓફ ધ ટાઈમ ટ્રાન્સફર. ઓકે, તો હવે મેઇન પાર્ટ આવે છે કન્સિડર કરવાનો, ઇઝ અ સોલ્યુટ ગેસ એ ડિફ્યુઝિંગ ફ્રોમ અ ગેસ ફેઝ ઇન ટુ અ લિક્વિડ ફેઝ, દેર મસ્ટ બી અ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, એટલે કે હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન, એને કોન્સન્ટ્રેશન ડિફરન્સ બી કહીએ, ઇઝ અ માસ ટ્રાન્સફર તરીકે. ઇન ધ ડાયરેક્શન ઓફ માસ ટ્રાન્સફર વિથ ઇન ધ ઇચ ફેઝ, કીધું ને હાયર ટ્રાન્સફર ટુ લોઅર ટ્રાન્સફર. ધીસ શોન ઇન ફિગર 7.4, જે આપણે ગ્રાફિકલી સિસ્ટમમાં જોઈએ છીએ. બે કોમ્પોનન્ટ આપ્યા છે, ગેસ અને લિક્વિડના. હવે ગેસ છે એ વાય એ ટુ વાય એ આઈ છે, અને એક્સ એ છે તે એક્સ એ આઈ ટુ એક્સ એ છે.
ઓકે, જે લિક્વિડ ફિલ્મ અને ગેસ ફિલ્મમાં બંનેનું આપ્યું છે. જેને ગ્રાફિકલી ઇટ ટર્મ્સ અ ડિસ્ટન્સ થ્રુ અ ફેઝ. ઓકે, ધીસ આર સિમ્પલી ફીચર્સ ફોર અ ફિલ્મ થિયરી પાર્ટ. ઓકે, તો કન્ટિન્યુ કરીએ આપણે. ધ કોન્સન્ટ્રેશન ઓફ અ સોલ્યુટ એ ઇન ધ બલ્ક ગેસ ફેઝ ઇન અ વાય એ મોલ ફ્રેક્શન્સ તરીકે આપ્યો છે. એન્ડ ઇટ ફોલ્સ ટુ ધ વાય એ આઈ ઇન ધ ઇન્ટરફેસ. ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એ ઇન ધ લિક્વિડ ફેઝ ફોર્મ ધ એક્સ એ આઈ, જે આપણે ડિસ્કસ કરી ગયા છે બંને પાર્ટ માટે. એન્ડ ધ ઇન્ટરફેઝ બિટવીન ધ ફેઝિસ એક્સ એ અને એક્સ એ આઈ. તો આપણે મેઇન જોઈએ કે કયા કયા પોઈન્ટ આપ્યા છે. એફ માટે વાય એ છે અને વાય એ આઈ. એક્સ એ માટે એક્સ એ અને એક્સ એ આઈ છે બંને. હવે આ એક્સ વાય અને એક્સ એ આઈ ઇઝ નોટ ઇન અ ઇક્વિલિબ્રિયમ બીકોઝ ફોર અધરવાઇઝ ટુ ધ બલ્ક સોલ્યુટ નોટ ટુ બી ડિફ્યુઝન્સ એન્ડ ધ ગેસ ધ લિક્વિડ ફેઝ મળે છે. વિથિન ધ એઝ્યુમ દેટ ધ રેઝિસ્ટન્સ ટુ ટ્રાન્સફર ઓફ સોલ્યુટ એ લાઇઝ ઇન ધ ટુ હાઇડ્રો હાઇપોથેટિકલ ફિલ્મ્સ એન્ડ ઇચ સાઇડ ઓફ ધ ઇન્ટરફેસ ઇન વિચ ધ ટ્રાન્સફર ઇઝ એન્ટાયરલી બાય મોલેક્યુલર ડિફ્યુઝન્સ. જે આપણે કીધું છે, મૂવમેન્ટ અને મોશન્સ પર ડિપેન્ડ કરશે કેટલો એનો ફોલ ફ્લો થાય છે. એઝ અ ટર્બ્યુલન્સ ફ્લો તરીકે કીધું છે, એટલે વેવફોર્મ આવશે. રેઝિસ્ટન્સ એટલે એ ટાઈમ સાથે વેરી કરશે. ઓકે, એન્ડ ધ ટ્રાન્સફર અકર્સ ટુ ધ ઇન્ટરફેસ એઝ અ રિઝલ્ટ ફ્રોમ ધ કોન્સન્ટ્રેશન. એક્સએ ટુ એક્સએ આઈ આર ધ ઇક્વિલિબ્રિયમ વેલ્યુઝ ફોર અ સ્ટડી સ્ટેટ કન્ડિશન ઇન અ માસ ટ્રાન્સફર. ધ રેટ ઓફ ટ્રાન્સફર ઓફ એ ટુ ધ ઇન્ટરફેસ મસ્ટ બી ઇક્વલ ટુ ધ એટ વિચ એ ઇન અ ટ્રાન્સફર ફ્રોમ ધ ઇન્ટરફેસ ઓફ ધ બલ્ક ધ લિક્વિડ ફેઝ સો દેટ દેર ઇઝ નો સર્ક્યુલેશન્સ ઓફ ડિપ્લેશન્સ ઓફ ધ એ ઇન ધ ઇન્ટરફેસ. ઓકે, દેરફોર વી કેન રાઇટ ધ માસ ટ્રાન્સફર ફ્લક્સ. બે ઇક્વેશન્સ થશે એના, ધ એ ઓર રેટ ઓફ ટ્રાન્સફર ઇન ધ ટર્મ્સ ઓફ ધી માસ ટ્રાન્સફર કોફિશિયન્ટ ફોર અ કોન્સન્ટ્રેશન ઓફ ધ કરિંગ ફેઝ ઇન્વોલ્વ. જે એને ફ્લક્સ છે એ ફિક્સ લોકેશન પર આવશે. સિમ્પલી ગ્રાફ તરીકે જોઈએ આપણે, તો જુઓ વાય એ માટે અને એક્સ એ માટે અલગ અલગ રીતે કરવાનું છે. ઓકે, તો જો આ ગ્રાફ આપ્યો છે આપણને. ધીઝ વન ગ્રાફ, એમાં વાય એ અને વાય એ આઈ, એક્સ એ અને એક્સ એ આઈ માટે સ્લોપ એનો એરો આવે છે, જે આપણે પ્રીવિયસ સ્ટ્રક્ચરમાં ઓલરેડી જોઈ ગયા છે. દેન વી કેન રાઇટ ધ માસ ટ્રાન્સફર ફ્લક્સ. ઓકે, ઇન વિચ એઝ્યુમ દેટ ધ રેઝિસ્ટન્સ ઓફ નોટ ડિફ્યુઝ ફ્રોમ ધ ગેસ ટુ બી લિક્વિડ ફેઝ માટે. ઇન વિચ ધ ટ્રાન્સફર ઇઝ એન્ટાયરલી બાય મોલેક્યુલર ડિફ્યુઝન્સ. હેર ઇઝ નો રેઝિસ્ટન્સ ટુ ટ્રાન્સફર અકર્સ ધ ઇન્ટરફેસ. એન્ડ એઝ અ રિઝલ્ટ ધ કોન્સન્ટ્રેશન્સ એક્સએ ટુ એક્સએ આઈ અને વાય એ ટુ વાય એ આઈ. ઓકે, દેન ધ સ્ટડી સ્ટેટ કન્ડિશન ઓફ ધ માસ ટ્રાન્સફર, ધ રેટ ઓફ ટ્રાન્સફર ઓફ બલ્ક એ, આના માટે જોઈએ. અને ઇક્વલ ટુ ધી વિચ એ ટ્રાન્સફર્ડ ફ્રોમ ધ ઇન્ટરફેસ ટુ ધ બલ્ક ઓફ લિક્વિડ ફેઝ સો દેટ દેર ઇઝ નો એક્યુમ્યુલેશન્સ ઓફ અ ડિપ્લેશન્સ પાર્ટ ઓફ ધી એ ઇન્ટરફેસ માટે જોઈએ. Therefore, we can write this mass transfer flux A, rate of transfer તરીકે ઇક્વેશન્સ કયું આવે છે એનું ખાસ ધ્યાન આપજો. એન એ ઇઝ ઇક્વલ ટુ કે વાય, વાય એ ટુ વાય એ માટે, એક્સ માટે એક્સ એ આઈ માઇનસ એક્સ એ. તો આ ઇક્વેશન એગ્રી છે કે એના બેસિસ પર આપણે લખી શકીએ, ગ્રાફિકલી બેસિસ પર જે આ ગ્રાફ છે એનો. દેન ધ ડિફરન્સ ઇન ધ વાય અને એક્સ એક્સિસ માટે, તો આપણે બંનેને ઇક્વલ કરીએ છીએ અને કરતા બનાવીએ 7.89ને. તો કે એક્સ ઓપન કે વાય કરીએ ને, તો કે એક્સની જગ્યા પર શું આવશે, ઓપોઝિટ વાય આયરો એટમ અને એક્સ એ માટે એટમ આવશે. તો ઇક્વેશન શું લખાશે આપણું, એક્સ કે એક્સ ઓપન કે વાય ઇઝ ઇક્વલ ટુ વાય ઓપન વાય આઈ અને એક્સ આઈ માઇનસ એક્સ એ લખાશે. હવે સપોઝ આપણે
અલગ કરીએ, વાય એ માઇનસ વાય એ આઈ અપન એક્સ એ માઇનસ એક્સ આઈ કરીએ, તો કયા ઇક્વેશન આપણે ચેન્જ કર્યું છે? આ ઇક્વેશનને ચેન્જ કર્યું છે, તે આપણે અહીંયા લખ્યું છે, તો નેગેટિવ સાહેબ એના પણથી આવે છે. તો ફાઇનલ ઇક્વેશન્સ કયું આવે છે આપણું? આયરું આ વાય એ માઇનસ વાય આઈ ઓપન એક્સ એ માઇનસ એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ ઓપન કે વાય, ઓલરેડી ડિરાઈવ થઈ જશે. એના પરથી જે સ્લોપ આવે છે તે આયરો આ છે. ઓકે, સ્લોપ માઇનસ કે એક્સ ઓપન કે વાય, એના પરથી આપણે ઇક્વિલિબ્રિયમ કર્વનો ગ્રાફિકલી સિસ્ટમ છે તે જોઈ શકીએ કે કઈ રીતે આવે છે. એનો ગ્રાફ છે કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એ ઇન ગેસ માટે અને કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એ ઇન લિક્વિડ માટે છે. તો સ્લોપ આવે છે આપણો કે એક્સ ઓપન કો વાય કે વાય, એ કઈ રીતે આવ્યો તે આપણે ઓલ ડિરાઈવ કર્યું છે આના બાબતે. જે વાય એ હશે તેના માટે વાય એ ટુ વાય આઈ છે, એની સાથે કોફિશિયન્ટ કે વાય છે, અને કે એક્સ છે એની સાથે કોફિશિયન્ટ કે એક્સ મલ્ટીપ્લાય કે એક્સ એ માઇનસ એક્સ એ છે. પણ એને આપણે ઓપોઝિટ લખવું છે, તો કે એક્સ એ માઇનસ એક્સ એ આઈ, તો નેગેટિવ સાઇન ત્યાં અહીંયા આવે છે અહીંયા, તો એના પરથી પૂરેપૂરું ઇક્વેશન અહીંયા લખાશે. બરાબર, તો ગ્રાફિકલી સિસ્ટમ આ પ્રમાણે છે. એના બેસિસ પરથી આપણે આ સ્લોપ નક્કી કર્યું છે, અને આ જે કવાય પછી આપણો ઇક્વિલિબ્રિયમ કર્વ છે. ઓકે, દેન ઇન એક્સપેરિમેન્ટલ ડિટર્મિનેશન્સ ઓફ ધ રેટ ઓફ માસ ટ્રાન્સફર સોલ્યુટ એ, ઇટ ઇઝ પોસિબલ ટુ મેઝર ઓનલી ધ બલ્ક કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુટ એ, ટુ મેઝર ઓફ ધ ઇન્ટરફેસ કોન્સન્ટ્રેશન ઇન ઓર્ડિનરલી ઇમ્પોસિબલ. ધ ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન્સ કર્વ છે એ ફિગર 7.5 આપણે ઓલરેડી જોઈ ગયા છે. ધીઝ વન એનો ગ્રાફ આપણો આવી રહ્યા છે, જોઈ ગયા. ધ ન્યુ યુનિક એટ ટેમ્પરેચર ટી અને પ્રેશર પી, અને વાય એસ સ્ટાર એ ઇક્વિલિબ્રિયમ છે વિથ એક્સ એ મોડિફિકેશન માટે, અને ગુડ મેઝર્સ ઓફ એક્સ એ આપણે ફાઇન્ડ કર્યું છે જે એક્સ આઈ માઇનસ એક્સ એ છે, અને વાય એ માટે વાય આઈ માઇનસ વાય એ છે. ધેર ફોર ધ એન્ટાયર ટુ ફેઝ ઓફ માસ ટ્રાન્સફર ઇન ધ ઇફેક્ટ કેન બી ધ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ ધી ઓવરઓલ માસ ટ્રાન્સફર કોફિશિયન્ટ. ઓકે, ધ રેટ ઓફ માસ ટ્રાન્સફર કેન બી ઓલ્સો ધ ઇક્વલ ઓવરઓલ કોફિશિયન્ટ કે વાય, જે વાય એ માઇનસ વાય એ સ્ટાર લખી શકીએ એના બેસિસ પરથી આપણે. ઓકે, તો વાય એ સ્ટાર ઇઝ ધ કોમ્પોઝિશન ઓફ ધ સોલ્યુટ ધ ગેસ ફેઝ વિચ ઇન ધ ઇક્વિલિબ્રિયમ વિથ એક્સ એ, એના પરથી ઇક્વેશન લખાશે વાય એ ઇઝ ઇક્વલ ટુ કે એ અપન એક્સ એ માઇનસ એક્સ સ્ટાર, જે ઇક્વેશન આવી રહ્યા છે. ઓકે, આ ઇક્વેશન લખાશે. કયું ઇક્વેશન છે? તો વાય એ ઇઝ ઇક્વલ ટુ કે એ ઓપન મલ્ટીપ્લાઈડ વાય એ માઇનસ વાય એ સ્ટાર, આ આપણે ઇક્વેશન લખી શકીએ. કોના બેઝિસ પરથી? જે ગ્રાફિકલી સિસ્ટમ છે એના પરથી આપણે ઇક્વેશન્સ લખી શકીએ છીએ, જેના કોમ્પોનન્ટ એક્સ એ અને એક્સ આઈ છે, અને વાય એ અને વાય આઈ છે. તો આપણે આ વાય એ કોમ્પોનન્ટ માટે લીધું છે. આગળ વધીએ ઇક્વેશન્સને આપણે. તો વન ઓપન કે વાય ઇઝ ઇક્વલ ટુ વાય એ માઇનસ વાય એ સ્ટાર ઓપન એને લખી શકાય, અને આપણી પાસે ઇક્વેશન્સ છે ને આપણે વન ઓપન કે વાય થઈ રહ્યા બેઝિસ પરથી. ઓકે, તો વન ઓપન કે વાય ઇઝ ઇક્વલ ટુ વાય એ માઇનસ વાય એ સ્ટાર ઓપન એને, તો કઈ રીતે લખી શકાય ઇક્વેશન્સ? આવી રહ્યા જુઓ તમે, આયુવા ઇક્વેશન્સ છે ને લાસ્ટ, તો આ ટર્મ પરથી ઇક્વેશન્સ લખાશે આયુવા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, સાતમામાં પૂછાય છે. હવે વાય એની જગ્યા પર આપણે શું લખી શકીએ? વાય એ માઇનસ વાય એ પ્લસ વાય આઈ માઇનસ વાય એ, એટલે શું કરીશું આપણે? નેગેટિવ અને પોઝિટિવમાં વાય એ આઈ, સોરી નેગેટિવ વાય એ આઈ પ્લસ પોઝિટિવ વાય એ આઈ, આપણે આ ટર્મને અહીંયા એડ કર્યું છે, હે ને? તો વાય એ આઈ માઇનસ અહીંયા એડ થશે, અને પોઝિટિવ છે તો અહીંયા એડ થશે. હવે એના બેઝિસ પરથી ઇક્વેશન શું લખાશે? વન ઓપન કે વાય ઇઝ ઇક્વલ ટુ વાય એ પ્લસ વાય આઈ ઓપન એને. ઓકે, તો બંનેનો અલગ અલગ પાર્ટ કર્યું છે, તે આ ટર્મ અને આઈડિયા ટર્મ ને અલગ અલગ લખી છે, મતલબ મેં એને બંનેને વડે ડિવાઈડ કરી દીધા છે. તો વન ઓપન કે વાય ઇઝ ઇક્વલ ટુ વાય એ માઇનસ વાય આઈ ઓપન એને પ્લસ વાય આઈ માઇનસ વાય એ સ્ટાર બાય એને. તો એના બેઝિસ પરથી આપણે ઇક્વેશન લખી શકીએ કે વન ઓપન કેપિટલ કે વાય ઇઝ ઇક્વલ ટુ વન ઓપન સ્મોલ કે વાય લખી શકાય ને? આ ઇક્વેશન્સ છે આપણી પાસે, પ્લસ વાય આઈ માઇનસ વાય એ સ્ટાર ઇન ધ મલ્ટીપ્લાઈડ કે એક્સ એક્સ એ આઈ માઇનસ એક્સ એ. હવે આ ક્યાંથી આવ્યું તો તમને એ થશે
જે આપણી પાસે વેલ્યુ છે આપણી પાસે, ઓકે ધીઝ વન, એને બરાબર છે આપણી પાસે બંનેની વેલ્યુ કે વાય અને કે એક્સની, તે વેલ્યુ આપણે આગળના ઇક્વેશનમાં પુટ કરી છે. ઓકે અહીંયા આપણે વેલ્યુ પુટ કરી છે એની, કે વાયને એઝ ઇટ ઇઝ રાખ્યો છે, વાય આઈ વાય સ્ટાર અને કે એક્સ, તો આના બીજી પરથી આપણે લખી શકીએ અને તો આ જે ટર્મ છે વાય એ આઈ માઇનસ વાય સ્ટાર, એને આપણે શું લીધો છે, એમ લીધો છે. તો ઇક્વેશન્સ લખાય છે વન ઓપન કે વાય પ્લસ એમ ઓપન કે એક્સ, કે એક્સ તો મલ્ટીપ્લાયમાં છે સાથે. ઓકે તો સિમ્પલી ફાઇનલ ઇક્વેશન શું આવશે આપણું, આયરું આ એમ તરીકે સ્લોપ લીધો છે વાય આઈ માઇનસ વાય સ્ટાર ડિવાઇડેડ બાય એક્સ આઈ માઇનસ એક્સ એ, તો હોલ ઇક્વેશન્સ કયું આવશે આપણું, ફાઇનલ ઇક્વેશન્સ વન ઓપન કે વાય ઇઝ ઇક્વલ ટુ વન ઓપન કે એક્સ પ્લસ એમ ઓપન કે એક્સ. હવે સેમ વસ્તુ આપણે કે એક્સ માટે ડિરાઈવ કરીએ તો આ પ્રમાણેનું ઇક્વેશન્સ આવશે, તો વન ઓપન એમ કે વાય પ્લસ વન ઓપન કે એક્સ. આ આપણે સિમ્પલ જોયું રેઝિસ્ટન્સ ટુ થિયરી, ટુ રેઝિસ્ટન્સ થિયરી જે આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાના હતા ને, આ રહ્યું ટુ રેઝિસ્ટન્સ થિયરી જે ઓલમોસ્ટ ડિરાઈવ થઈ ગયું છે. સિમ્પલ ઇઝી છે, શું કરવાનું છે રિવિઝન કરી લઈએ થોડું આપણે. આઈડિયા થિયરી છે, ગ્રાફિકલના બેઝિસ પર જાઓ, મેન છે ઇક્વેશન્સ આયરવા ધીઝ વન ધીઝ વન ધીઝ વન, ઓકે એના સ્લોપ પરથી આવે છે. હવે સ્લોપ પરથી આપણે ઇક્વેશન્સ કયું લેવાનું છે, આ ઇક્વેશન્સ લેવાના છે ફર્સ્ટ વન સેકન્ડ વન થર્ડ વન, એના પરથી આપણને મળી જશે. ઓકે એમ ઇઝ ઇક્વલ ટુ સ્લોપ આવશે, તે સ્લોપ આપણને મળી ગયો છે ઓલરેડી આયરવા, એમ ઇઝ ઇક્વલ ટુ સ્લોપ વાય આઈ માઇનસ વાય સ્ટાર ઓપન એક્સ એ માઇનસ એક્સ એ, તો આપણને ફાઇનલ ઇક્વેશન્સ એ એક્સ પ્રમાણે બી આ જ મળશે, સિમિલરલી કહી શકીએ ને આપણે એમને. ઓકે તો થેન્ક યુ સો મચ, આ પ્રમાણે એનું ડિરાઇવેશન છે.